શું બાળ દોસ્તો, મજામાં ને? સરસ. આપણે ધોરણ 8 ની અંદર પ્રકરણ 3 ચતુષ્કોણ ની સમજ, અગાઉના લેક્ચર ની અંદર આપણે ચતુષ્કોણ ની જેટલી પણ માહિતી છે બધી માહિતી તમને આપેલી છે કે ભાઈ ચતુષ્કોણ એટલે કે બહુકોણ કોને કહેવાય, બરાબર ને? બહુકોણ પછી એ ચતુષ્કોણ અંતર્મુખ ચતુષ્કોણ એટલે અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહિર્કોણ, બહુકોણ વિશે આપણે જોઈ ગયા. પછી ચતુષ્કોણના પ્રકાર વિશે પણ આપણે જોઈ ગયા કે ચતુષ્કોણના પ્રકારો કયા કયા છે. એ ઉપરાંત એ જે જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણના ગુણધર્મોનો પણ અભ્યાસ કરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, તમને આપણે સ્વાધ્યાય 3.4 આજે લેવાનું છે, પણ સ્વાધ્યાય 3.4 લઈએ એ પહેલા આના પહેલાનું અગાઉનું જે લેક્ચર છે એ તમારે જોવું પડે, તો જ તમને 3.4 છે એ આવડે. એના જે ગુણધર્મો છે એ ખૂબ જ અગત્યના છે, કારણ કે ચતુષ્કોણ નો અહીંયા તમને બેઝિક જે કહેવાય એ આપણને આપેલું છે. તમે જ્યારે આગળના ધોરણમાં અભ્યાસ કરવા જશો ત્યારે તમને આ જે ગુણધર્મો છે એ અભ્યાસ કરવામાં નહીં આવે, એનો સીધો ઉપયોગ કેવી રીતે કરવો એનું જ આપણને સીધો આવતું હોય છે. એટલે ખાસ આ વિડીયો છે તમારે જોવો. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.4. હવે સ્વાધ્યાય 3.4 ની અંદર પહેલો જ પ્રશ્ન એવો છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે, કે ભાઈ આપેલા વિધાનો સાચા છે કે ખોટા એ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, બુક છે તમારી જોડે હશે એટલે હું અહીંયા વિધાન લખતો નથી, પણ ચર્ચા કરી આપણે કે દરેક લંબચોરસ ચોરસ છે. વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ અને ચોરસના ગુણધર્મો યાદ હોવા જોઈએ. તો આ લંબચોરસ છે, બરાબર, અને આ ચોરસ છે. તો દરેક લંબચોરસ ચોરસ થશે નહીં થાય, દરેક લંબચોરસ એ ચોરસ નથી, પણ દરેક ચોરસ એ લંબચોરસ કહી શકીએ આપણે. એટલે પહેલું વિધાન છે એ શું આવશે, ખોટું આવશે. દરેક લંબચોરસ એ ચોરસ નથી, એટલે પહેલું વિધાન ખોટું. બીજું જે વિધાન આપણે આપ્યું છે બી, દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ એ બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, એટલે કે સમબાજુ ચતુષ્કોણ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. વિધાન સાચું છે. તો બીજું વિધાન શું આવશે, ખરું છે, એટલે સાચું છે. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. મેં કીધો નજર બધે દોરેલા છે, ચોરસ દોર્યું છે તો બધી બાજુઓ સરખી, બધી બાજુઓ સરખી માટે સમબાજુ કહેવાય, એટલે સમબાજુ કહેવાશે. બીજું, બધા ખૂણા 90 ના છે તો લંબચોરસમાં પણ બધા ખૂણાના 90 ના હોવા જોઈએ, તો એ પણ છે, બરાબર. તો ચોરસ એ લંબચોરસ પણ કહેવાય અને સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય, એટલે કે ત્રીજું વિધાન છે એ સાચું છે. ખ્યાલ આવ્યો? ચોરસ છે એને તમે સમબાજુ પણ કહી શકો અને લંબચોરસ પણ કહી શકો, એટલે ચોરસને તમે બધા જ ચતુષ્કોણ કહી શકો, સમલંબ ના કહી શકો. સમલંબ સિવાય તમે બધા જ ચતુષ્કોણ કહી શકો ચોરસને, ચોરસને તમે સમાંતરમાં ચતુષ્કોણ કહી શકો, પતંગ ચતુષ્કોણ કહી શકો, સમબાજુ કહી શકો અને લંબચોરસ પણ કહી શકો, એટલે કે ચોરસ એ બધા ચતુષ્કોણ કહી શકો. એના પછીનો ચોથો છે આપણે કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. જો નથી આપ્યું છે, પણ દરેક ચોરસ એ તો સમાંતર છે જ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એટલે આ વિધાન ખોટું આવશે. નથી એટલે ખોટું, જો છે તો સાચું. દરેક પતંગ આકાર ચતુષ્કોણ, એના પછી આપણે ઈ જોઈએ, આપણે એ બી સી ડી અને ઈ, દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ થાય નહીં, કારણ કે દરેક પતંગાકાર ચતુષ્કોણમાં બધી બાજુઓ સમાન હોતી નથી, બરાબર, અને સમબાજુ બધી બાજુઓ સમાન હોય છે, બરાબર. તો પતંગાકાર ચતુષ્કોણ તો આ રીતે પણ થાય વિદ્યાર્થી મિત્રો, આ પતંગાકાર ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓ સરખી હોવી જોઈએ છે. આને તમે
સમબાજુ કહી શકાય નહીં, વિધાન છે એ ખોટું છે. એના પછી દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગ આકાર ચતુષ્કોણ છે, તો દરેક સમબાજુ જે પતંગ આકાર કહી શકાય આપણે, એ પણ આપણે અગાઉ જોઈ લીધું કે આ પતંગ આકાર ચતુષ્કોણ છે એટલે કે સમબાજુ છે, બધી બાજુ કેવી છે સરખી. પતંગ ચતુષ્કોણ હોવા માટે પાસ પાસેની બાજુઓ સમાન હોવી જોઈએ, તો આ બે બાજુ સમાન છે, આ બે બાજુ સમાન છે, માટે એને પતંગ પણ કહી શકાય. એટલે કે દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે એ સાચું છે, એટલે એફ છે એ સાચું છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. જો સમલંબ ચતુષ્કોણ આખું અલગ જ છે, સમલંબ ચતુષ્કોણને અને બાકીના ચતુષ્કોણને કોઈ લેવા દેવા નથી. એટલે કે આમાં આપણે કહ્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય તો ખોટું આવશે દીધા, તો જી છે એ પણ વિધાન ખોટું છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહી શકાય નહીં, કારણ કે સમલંબમાં ફક્ત એક જ બાજુ સમાંતર હોવી જોઈએ, એક જ બાજુની જોડ સમાંતર હોવી જોઈએ. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું થાય છે, બધી બાજુ કેવી છે સમાંતર હોય છે, બરાબર ને, એમાં બધી બાજુ કેવી હોય સમાંતર હોય. બધી બાજુ સમાંતર હોય તો એને આપણે સમલંબ કહી શકાય. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે એ પણ ખોટું આવશે, બરાબર, એચ છે એ પણ ખોટું. તો આ રીતે આપણે ખરા ખોટા છે એના ગુણધર્મને આધારે કહી શકાય. પ્રશ્ન બીજો છે કે એવા ચતુષ્કોણના નામ આપવાના છે તમારે, એવા ચતુષ્કોણ છે એવા નામ આપવાના તમારે, કે ભાઈ ગુણધર્મને આધારે, શેના આધારે, ગુણધર્મના આધારે. તો પહેલો ચતુષ્કોણ એને કીધો છે કે ચારે બાજુ લંબાઈ સમાન હોય, ચારે બાજુની લંબાઈ સમાન હોય. હવે વિદ્યાર્થી મિત્રો, ચારે બાજુ લંબાઈ સમાન હોય તો એવા કયા ચતુષ્કોણ છે? તો એક તો ચોરસ ચારે બાજુ લંબાઈ સમાન છે, અને બીજો સમબાજુ, થાય ને, ચોરસ છે એની બધી બાજુ સરખી થાય, સમબાજુની પણ બધી બાજુ સરખી થાય, એટલે કે ચારે બાજુ લંબાઈ સમાન હોય એવા બે ચતુષ્કોણ થાય, ચોરસ અને સમબાજુ. ચલો બીજું આપણને આપ્યું છે બી, ચાર ખૂણા કાટખૂણા હોય, ચાર કાટખૂણા હોય. વિદ્યાર્થી મિત્રો, ચાર કાટખૂણા હોય એવા કયા ચતુષ્કોણ છે? તો પહેલો લંબ ચોરસ, બરાબર ને, લંબ ચોરસના ખૂણા કેવા હોય? કાટખૂણા. અને બીજો ચોરસ, ચોરસના ખૂણા પણ કાટખૂણા હોય. તો આ રીતે આ બે ખૂણાઓ છે, આ બે ચતુષ્કોણ છે એના ચારે ચાર ખૂણા કેવા છે? કાટખૂણા જોવા. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન ત્રણ. પ્રશ્ન ત્રણ ની અંદર આપણે જોઈએ તો નીચે કેવી રીતે એક ચોરસ એ કેવી રીતે એક ચોરસ ની વાત છે, તો ચોરસ એ ચતુષ્કોણ કહી શકાય. પહેલું છે ચતુષ્કોણ, તો ચોરસને ચતુષ્કોણ કેમ કહી શકાય? તો ચોરસની સામસામેની બાજુઓ સમાંતર છે, બરાબર ને, એક જોડો સામે સમાંતર છે, એટલે ચોરસ એ ચતુષ્કોણ છે. કેવી રીતે? તો આપણે દોરીએ, આ ચોરસ દોરીએ છે, તો આ ચતુષ્કોણને ચાર બાજુઓ હોય તો ચાર બાજુઓ છે, બરાબર ને, ચતુષ્કોણ હોવા માટે શું જરૂર છે? ચાર બાજુની જરૂર છે, તો ચાર બાજુઓ છે માટે આને ચતુષ્કોણ આપણે કહી શકીએ, બરાબર. બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણ માટેની શરત કઈ છે? તો ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાંતર હોવી જોઈએ. નામ આપણે આપી દઈએ એ બી સી અને બી, તો સમાંતર બાજુ ચતુષ્કોણ માટે શું હોવું જોઈએ? સામસામેની બાજુની જોડ સમાંતર હોવી જોઈએ, એબી સમાંતર સીડી અને બીસી સમાંતર ઈડી આપણને આપેલું છે, માટે આને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. ત્રીજું સમબાજુ, તો સમબાજુની સમબાજુ ચતુષ્કોણની લાક્ષણિકતા શું છે? તો સમબાજુમાં ચારે બાજુ કેવી હોય? સરખા માપની હોય. તો તમે જોઈ શકો ચારે બાજુ કેવી છે? સરખા માપની. તો ચોરસની ચાર બાજુ સરખી છે,
चार बाजुओना माप सरखा छे। अने बीजो विकर्णो काठने दुभागे छे पाछा, विकर्णो काठने दुभागे छे। आ तमारे लखवू पड़े ना गुणधर्म माटे चौरस ने समबाजु चतुष्कोण आपणे कही शकाय। ए ज रीते लंब चौरस छे तो चौरस के लंब चौरस छे पण कही शकीए आपणे। કેમ કે ચોરસ ની સામસામે એટલે ચોરસ ના દરેક ખૂણા કાટખૂણા હોય છે, પછી વિકર્ણો સમાન માપના છે, જે લંબચોરસમાં પણ વિકર્ણો કેવા છે સમાન માપના છે, બરાબર ને? તો આ જે ગુણધર્મો છે એના કારણે લંબચોરસ તો ચોરસ કે લંબચોરસ કહેવાય। चौरस ने अपने समबाजु कही सकसु, चौरस ने अपने समांतर बाजु चतुष्कोण कही सकसु, चौरस ने सामान्य चतुष्कोण अपने कही सकते। तो आ रीते तमे समझावी शको। पांचमो प्रश्न है कि लंबचौरस एक बहिर्मुख चतुष्कोण है, समझा। विद्यार्थी मित्र बहिर्मुख चतुष्कोण कोने कहेवाय? बहिर्मुख चतुष्कोण एटले के जे चतुष्कोण विकर्णों क्या हो अंदर बाजु हो। जो विकर्ण एक पण विकर्ण बाहरनी बाजू होय तो बहिर्मुख चतुष्कोण थई जाय, पण जे चतुष्कोणना विकर्णो छे अंदरनी बाजू होय तो एने बहिर्मुख चतुष्कोण कहेवामां आवे छे। तो चौरस जे आपणे कीधो छे, एने कीधो ने के लंब चौरस, तो लंब चौरस जवाब माटे लखी शकीए के लंब चौरसना विकर्णो ए अंदरनी बाजू होय छे। बहिर्मुख चतुष्कोण कहेवामां आवे छे। छेल्लो प्रश्न छे विद्यार्थी मित्रों, समझवा जेवो के तमने एक काटकोण त्रिकोण आप्यो छे अने ए काटकोण त्रिकोण नी अंदर जे विकर्ण छे ए विकर्णना मध्यबिंदु आपणे आपेलुं छे, तो ए मध्यबिंदु थी बाकीना त्रणेय बिंदुओ समान अंतरे छे ए आपणे साबित करवानुं छे। तो प्रश्न पांचमां आपणने एक काटकोण त्रिकोण आपेलो छे, बराबर। अब आ काटकोण त्रिकोण आपणे जोईए तो ए बी अने सी आपणे आपेलो छे अने अहीं मध्यबिंदु आपेलो छे, आपणे कयो आपेलो छे ओ। हवे आपणे एवुं कहे छे के आ जे ओ थी ए नुं अंतर, ओ थी बी नुं अंतर अने ओ थी सी नुं अंतर सरखुं छे, एटले के ओ थी बिंदुओ ए बी अने सी समान अंतरे छे एम साबित करवानो छे। शुं करी शकीए विद्यार्थी मित्रो? आ ओ थी ओ ए अंतर, ओ सी अंतर अने ओ बी अंतर सरखुं छे, तो आपणे आने तूटक रेखाथी आपणे लंबाई दईए। आवी तो लंबाई दईए એટલે આપણને આ કે એક લંબ ચોરસ મળે છે। લંબચોરસ નો આ પણ આપણે આમ લંબાવી દઈએ તો લંબચોરસ જો આ તે જે ત્રિકોણ છે, બરાબર ને, ત્રિકોણ એબીસી ને લંબચોરસ બનાવતા એના વિકર્ણો સરખા માપના થાય, બરાબર ને? લંબચોરસ છે એટલે સરખા માપના આજે અંતર છે એ અને આજે અંતર છે એ બધા અંતર કેવા થવાના સરખા થશે, માટે ઓથી આજે ઓ છે એ ઓ થી ચારે બિંદુઓ સરખા અંતરે જોવા મળશે આપણે, એ નામ આપી દઈએ બી, બરાબર ને? તો માટે ઓ થી એ બી અને સી અને ડી બિંદુઓ સરખા અંતરે થશે,
ख्याल आयो क्या मित्रों? अहिया तमे आगळ चतुष्कोण बनावी दो एटले आ जे काटकोण त्रिकोण हतो बीजो काटकोण त्रिकोण जोड़ी दो चतुष्कोण थई गयो। हवे आना जे विकर्णो छे ए एक बीजाने दुभागे छे अने सरखा मापना छे, सरखा मापना छे एटले आ जे माप आ माप सरखुं थवानुं, दुभागे એટલે ચારે સરખા માપમાં થઈ જશે। માટે O થી K B અને C કેવા અંતરે હશે? સરખા અંતરે જોવા મળે છે। તો આ રીતે આપણે દાખલો છે ગણી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો અહી 3.4 પણ પૂરો થાય છે અને પ્રકરણ છે એ પણ પૂરો થાય છે। થેન્ક યુ।